સમાચારોમાં આગળ વાત કરતા રાજ્યમાં મેઘમહેરની સાથે સાથે હવે લીલા દુકાળની સ્થિતિ પણ સર્જાઈ છે તો ઉત્તર ગુજરાતનો સુકો ભટ્ટ પ્રદેશ એટલે કે પાટણ જિલ્લો પરંતુ આ વખતે કુદરતની મેઘમહેર થઈ છે અને જિલ્લામાં 150% વરસાદ નોંધાયો છે પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે તે પરંતુ હવે ચિંતા ઉપજાવે તેવી સ્થિતિ ઊભી થઈ શકે અને તે માટે પાટણ જિલ્લામાં લીલા દુકાળની સ્થિતિ પણ જોવા મળી રહી છે તો હારીજ તાલુકામાં 100% વરસાદ થયો છે તો હારીજ નજીક પસાર થતી સરસ્વતી નદીમાં પણ પાણી આવતા નજીકના સરેલ ગામમાં પણ પાણી ઘૂસ્યા છે અને આ ગામમાં ચારે બાજુ પાણી ભરાયા છે તો છેલ્લા 5 દિવસથી ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમજ ગ્રામજનોએ વહીવટી તંત્ર પાસે પણ મદદની ગુહાર માંગી છે સરસ્વતી નદીમાંથી જે પાણી પાટણથી છોડવામાં આવ્યું છે તે અમારા સરેલ ગામની 1000 વીઘા જમીનમાં ફરી વળ્યું છે ઉપરાંત સ્કૂલો અઠવાડિયાથી બંધ છે અમારા પશુપાલનમાં દોવા જવાની અને ખેતરોમાં જવાની બહુ તકલીફ પડે છે ગામમાં પણ પાણી ભરાઈ ગયું છે રોગચાળો ફાટવાની અમને બહુ ભય છે અને એ પાણી ચાલુ રાખે તો ભલે રાખે પણ એનો યોગ્ય નિકાલ કરી અને નદી પૈકી જ્યાં આવતી હોય ત્યાં જમીન ખુલ્લી કરાવી અને પાણી વહેતું કરે એવી અમારી અને બીજું કે અમારી જે પણ પાક નિષ્ફળ ગયા એમનું સરકાર અમને